નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? મજામાં ને? સરસ. આજે આપણે ગુજરાતી શાઠ્યપોથીમાં તમારે તમારી શાઠ્યપોથી ખોલવાની છે. એમાં તમારે પેજ નંબર 90 અને 91 માં લખવાનું છે. પ્રશ્ન છે કે નીચે આપેલી ક્રિયા છે એના પછીની ક્રિયાઓ છે એ તમારે લખવાની છે. તો જો આપણે ઉદાહરણ આપ્યું છે કે નીરજે સ્કૂલેથી આવીને બૂટ મોજા ઉતાર્યા, હવે એના પછીની ક્રિયા શું કરી? તો કે બૂટ મોજા તેને ઘોડામાં ઠેકાણે મૂક્યા. આ એની ક્રિયા થઈ કે નીરજ છે એ સ્કૂલેથી આવ્યો, સ્કૂલેથી આવી અને એને બૂટ મોજા ઉતાર્યા. હવે ઉતારી અને એના પછી એને શું કર્યું? તો કે જ્યાં એને ફેંકી દીધા નહીં, એને કઈ ક્રિયા કરી? તો એને કરી કે બૂટ મોજા છે એનો ઘોડો હોય, એનું સ્ટેન્ડ હોય, એમાં એને ઠેકાણે મૂક્યા. હવે એવી રીતે કે રવિ લેશન કરવા બેઠો, તો હવે એને એના પછીની ક્રિયા તમારે લખવાની છે. તો આપણે એના પછીની ક્રિયામાં આપણે લખશું કે રવિ છે એ લેશન કરવા બેઠો અને પછી શું કર્યું? તો કે લેશન કરી અને તે રમવા ગયો. લેશન કરી, અહીંયા લેશન કરી તે રમવા ગયો, કારણ કે એને લેશન કરી લીધું અને એના પછીની એની ક્રિયા શું કરી? તો કે તેને રમવાની ક્રિયા કરી. લેશન કરી તે રમવા ગયો. હવે આવી જ રીતે કીધું છે કે જો કે સ્નેહ છે નાઈને બહાર આવ્યો, તો નાઈને બહાર આવ્યા પછીની ક્રિયા શું? તો કે તેને શું કર્યું? તો કે તેને તૈયાર થયો અને નાસ્તો કર્યો. તો તેને નાસ્તો તે તૈયાર થયો. અહીંયા આપણે લખશું તે તૈયાર થયો. અને નાસ્તો કર્યો. તો આ એને નાયા પછીની ક્રિયા કરી. તે તૈયાર થયો અને નાસ્તો કર્યો. અહીંયા લખવાનું છે આ પછીની ક્રિયા કરી. હવે રિકેન છે એમાં છે છોકરો રિકેન છે એ ક્રિકેટ રમીને ઘરે આવ્યો, તો એના પછીની એને ક્રિયા શું કરી? તો એમાં આપણે લખવાનું થશે ઘરે આવીને તે નાઈને ફ્રેશ થયો. આ એની ક્રિયા કરી. એને એ ક્રિકેટ રમવા ગયો હતો ને, એટલે એને શું કર્યું? પછી આવીને તો એ નાયો અને નાઈને તૈયાર થયો, ફ્રેશ થયો. હવે છે કે પ્રેરકે પપ્પાને પાણી આપ્યું, તો એના પછીની ક્રિયા. તો એમાં આપણે લખશું કે પ્રેરકે પછી તે લેસન કરવા બેઠો, પછી તે લેસન કરવા બેઠો, લેસન કરવા બેઠો. એના પછી એને આ ક્રિયા કરી. શું? તો કે ઈ લેસન કરવા બેઠો. હવે જેથી જમીને ઊભી થઈ, હવે જમી લે પછી તો એને શું કર્યું? તો એની ક્રિયા છે કે જમીને તે, અહીંયા આપણે લખશું જમીને તેને થાળી ચોકડીમાં મૂકી. આ પણ એક શું થયું? તો આ પણ એની ક્રિયા છે. જમીને તેને થાળી ચોકડીમાં મૂકી, કારણ કે જમી લીધા પછી વાસણ છે એ ત્યાં ત્યાં રાખ્યા નહીં. એને શું કરી ક્રિયા? તો એને છે એ પોતે જમી હતી એ થાળી છે એ તે ચોકડીમાં મૂકેલી. હવે તપન તરબૂચ ખાધું. હવે તપને તરબૂચ ખાધું એના પછી શું કર્યું? ખાઈને તેને, આપણે લખવાનું છે ખાઈને તેને તેને છિલકા બહાર ફેંક્યા, બહાર ફેંક્યા. કારણ કે એને તરબૂચ ખાઈ લીધું પછી એના જે છાલ હતી એ બહાર ફેંકવા ગયો. ફેંકવા ગયું.
હવે પ્રેમસીએ બેઠક ખંડમાં કચરો વાળ્યો કચરા વાળ્યા પછી શું ક્રિયા કરી તો પ્રેમસીએ કચરો વાળ્યો તો પછી એને ગોતા પહેર્યા પ્રેમસીએ પછી ગોતા કર્યા તો આ એક ક્રિયા થઈ હવે શું છે કે પલકે કબાટમાંથી કપડાં કાઢ્યા અને પછી પલક તૈયાર થઈ પછી પલક તૈયાર થઈ તો આ એની ક્રિયા થઈ ગઈ પછી હવે શું કહે છે કે બાળકો તમે ઘરમાં તમારા મમ્મી દાદા દાદી મોટા ભાઈ બહેન વગેરેને કંઈક ને કંઈક તમે છે સૂચન અને શાબાશી આપતા રહેતા હશે તમારા મમ્મી પપ્પા છે તમારા દાદા દાદી છે એ તમને કંઈક ને કંઈક સરસ મજાની શાબાશી કામ કરો તો તમને શાબાશી આપતા હોય છે તો શું કહે છે કે જે રીતે હાથ પગ ધોઈને નાક એ તમને સૂચના આપે બરોબર શું કહે તો કે શાબાશી આપતા રહેતા હશે જેવી કઈ તમને શાબાશી પણ સરસ આપે કે હાથ પગ ધોઈ ના મોબાઈલ રેલમાં ન કરો એવી તમને સૂચના આપે કે ધમાલ મસ્તી ન કરો પછી સરસ અક્ષરે લેશન કરો સુંદર મજાના ચિત્ર દોરો અહીં આપેલા આ જ વાક્યો તમારા ઘરમાં તમને કોણ કોણ કહે છે તો કયા છે તો એમાં છે કે શું શું કહે છે અને કોણ કહે છે તો કે વાંચવા બેસ તો એ તમારે તમારી એડબલ્યુમાં શ્રદ્ધિ પોથીમાં તમારે તમારી જાતે લખવાનું છે કે તમને આ વાક્ય કોણ કહે છે કે વાંચવા બેસ તો આપણે દાદા કહેતા હોય તો આપણે લખવાનું દાદા મમ્મી કહે તો આપણે એમ લખવાનું મમ્મી પપ્પા કહે છે તો આપણે એમાં લખવાનું પપ્પા પછી મોટી બહેન છે તો આપણે એમ લખીએ કે મોટી બહેન મોટો ભાઈ આપણાથી હોય તો આપણે ઘણી વખત એ પણ કહે કે હવે વાંચવા બેસ હવે બીજું છે કે બહાર રમવા જાઓ તો આપણા દાદા છે એ આપણે કહેતા હોય આપણા પપ્પા છે એ આપણે કહેતા હોય આપણે જો ઘરમાં ઘરમાં તોફાન કરતા હોય તો ઘણી વખત આપણે કહે હવે બહાર રમવા જાઓ તો હાલ હવે ઘરમાં ઘરમાં તોફાન કરો તો આપણને કોણ સૂચના આપે છે આવી તો આપણે એમાં લખવાનું કે પપ્પા કે મમ્મી કે દાદા દાદી જે આપણને આ સૂચન કરતા હોય એ તમારે ત્યાં તમારી લીટીમાં તમારે લખવાનું હવે ટીવી બંધ કરો તો આ વાક્ય છે એ આપણને કોણ કહે છે કે ટીવી બંધ કરો હવે તો આપણને ઘણી વખત આપણા દાદા પણ કહેતા હોય જો રોજ આખો દિવસ આપણે ટીવી જોતા હોય તો આપણે આપણા દાદા પણ આપણે કે કે હવે તમે ટીવી તો બંધ કરો પપ્પા પણ કહેતા હોય કે હવે હું ઓફિસેથી આવ્યો હવે હું થાકી ગયો ટીવી તો બંધ કરો તો તમને કોણ આ વાક્ય કહે છે એ તમારે લખવાનું છે પછી એવી રીતે મોબાઈલ તો મૂકી દે તો એ વાક્ય તમને કોણ કહે છે એ તમારે લખવાનું મોટો ભાઈ કહે છે મોટી બેન કહે છે કે દાદી કહે છે કે દાદા કહે છે અથવા તો મમ્મી કહે છે કે પપ્પા કહે છે કોણ જે તમને કહેતા હોય એ તમારે તમારી લીટીમાં તમારે જો અહીંયા કેમ આ લખા આનું ઊંધું કે આને કઈ ક્રિયા આના પછીની કઈ એવી રીતે એમાં પણ એમ જ છે કે સરસ મજાની તમને કેટલું સરસ શાબાશી આપતા હોય છે તો તમને સૂચના પણ આપતા હોય છે એમાં તો કઈ સૂચના મેં તમને આ સૂચના આપી કે વાંચવા બેસ રમવા જા ટીવી બંધ કરી દે આ વાક્ય કોણ બોલે છે તમારે તમારે લખવાનું છે હવે કે રમકડા તો ઠેકાણે મૂકો તો આ તમને કોણ કહે છે આપણે રમતા હોઈએ છીએ આપણે નાના છીએ ઘણા બધા આપણા રૂમમાં રમકડા અસ્ત વ્યસ્ત પડ્યા હોય તો આપણે ઘણી વખત આપણા મમ્મી કે હવે હું તો થાકી ગઈ તમારા રમકડાથી તો તમારા રમકડા તો ઠેકાણે મૂકો તો આપણે લખવાનું કે મારા મમ્મી અથવા તો મોટી બેન હોય તો મોટી બેન પણ કહે કે તમારા રમકડા તો ઠેકાણે મૂકો તો આપણે લખવાનું કે મોટી બેન તો આપણે એમાં એ રીતે લખશું હવે લેશન કર્યું આવું સૂચન તમને કોણ કરે છે આવું તમને કોણ પૂછે છે તો તમારે એમાં લખવાનું તમારી તમારને જે સૂચના આપે તે પપ્પા આપતા હોય આવીને કે કામેથી આવે ઓફિસેથી આવે જોબ ઉપરથી આવે તો આપણે કે તે લેશન કરી લીધું તો આપણે લખીએ કે પપ્પા મોટો ભાઈ છે તો આપણે લખીએ કે મોટો ભાઈ હવે એ રીતે જલ્દી ઉઠો હવે તો આવું કોણ કહે છે આપણે તો આપણે
આપણે કહી કે સામાન્ય લગભગ બધાના મમ્મી કહેતા હોય કે જલ્દી ઉઠો તો આપણે બાળકનું કે મમ્મી કહે છે પછી કે મોડા સુધી સૂઈ ન રહે આવું આપણે કોણ કહે છે તો આપણે બેન પણ કહેતી હોય આપણે મમ્મી પણ કહે તો આપણે એમાં લખવાનું છે કે મારી મોટી બહેન કે મારા મમ્મી અથવા તો મારા પપ્પા હવે કહે છે કે ચૂપ રહો અવાજ તો ન કરો તો આવું તમને કોણ કહે છે તો આપણા ઘરમાં ઘણી વખત સતત અવાજ થતા હોય તો મમ્મી કહે હવે તો ચૂપ રહો અવાજ તો કરો માં એટલે આપણે લખીએ કે મારા મમ્મી અથવા તો પપ્પા છે એ પણ આપણને કહે કે ચૂપ તો રહો અવાજ તો કરો માં ક્યારના બોલો છો તો આ રીતે તમારે લખવાનું છે પછી તમે જે તને જે ગમે તે કર આપણે ઘણી વખત આપણા મમ્મી ખીજાય તો આપણે લેસનમાં આપણે જુઓ ઘણી વખત આને આવડું કોઈ પછી મમ્મી આપણે ખીજે એટલે આપણને મમ્મી કહી દે કે હવે તને જે ગમે તે કર હું તો થાકી ગઈ તો આપણે મમ્મી કહેતી હોય સ્વાભાવિક રીતે લગભગ મમ્મી છે તો આપણે એમાં લખી શકીએ કે મારા મમ્મી હવે એવી રીતે કે તડકામાં રમવા ન જા તો આવું કોણ કહે છે તો તડકામાં રમવા ન જાય તો આપણને દાદા કહેતા હોય આપણા દાદી છે એ પણ કહેતા હોય આપણા મમ્મી છે તો એ પણ કહેતા હોય અથવા તો આપણા કાકી છે તો આપણા કાકી પણ આપણને કહે આપણે સાથે રહીએ છીએ આપણું એક કુટુંબ છે તો કુટુંબમાં સભ્યો છે તો કુટુંબના સભ્યમાંથી આપણને ગમે તે જે કહેતા હોય એ આપણે લખવાનું છે એ તમારી જાતે જ લખવાનું છે જો આના પછીનો પ્રશ્ન મેં એટલે જ નથી લખાવ્યો કે તમને જે તમારા કુટુંબના સભ્યો કહે છે એ તમારે લખવાનું છે પછી કે વરસાદમાં પલળ નહીં બેટા વરસાદમાં પલળ નહીં આવું કોણ કહે છે તો તમારે લખવાનું કે મારા પપ્પા અથવા તો મારા દાદા અથવા તો એમાં પણ લખી કે મારા કાકા જે કોઈ કહેતું હોય તે હવે એવી રીતે કે દોડા દોડી ન કરો તો આવું આપણે કોણ કહે છે તો તમારા કુટુંબના સભ્યમાંથી જે કહેતા હોય લખવાનું હવે પછીનો પ્રશ્ન છે કે જો નીચેના જોડકા જોડ નીચેની આપેલી સૂચનાઓ કેના સાથે જોડકા જોડવાના છે તો કેના છે એ કોણ છે તો જો અહીંયા છે કે લાઇનસર વર્ગમાં જાઓ તો એ આવું કોણ કહે આપણને તો કે એ આચાર્ય કહે બરોબર એટલે આપણે એને આચાર્ય સાથે જોડવાનું હવે વર્ગમાં નાસ્તો ન કરો આવું કોણ કહે તો એ છે એ આપણે કોણ કહે શિક્ષક પછી મારા ચશ્મા સાથે ન રમો એવું કોણ કહે તો દાદા પછી નાસ્તો કેમ નથી કર્યો એવું કોણ કહે છે તો આપણે મમ્મી પછી વર્ગમાં વાતો ન કરો આવું કોણ કહે તો કે શિક્ષક આ આવશે વર્ગમાં વાતો ન કરો હવે એવી રીતે કહે છે કે મારી સાથે મંદિરે ચાલ આવું કોણ કહે તો આપણે દાદી તો અહીંયા આપણે દાદી લખવાનું હવે દફતર બરોબર હરો દફતર બરોબર ઘર આવું કોણ કહે છે તો અહીંયા પપ્પા વાહ સરસ ચિત્ર દોર્યું તો આવું કોણ કહે આપણે તો શિક્ષક અહીંયા આપણે લખીએ કે શિક્ષક વાહ સરસ ચિત્ર દોર્યું પછી વાહ સુંદર અક્ષરે લખ્યું તો કે પપ્પા પછી ખોટી જીદ ન કર આવું કોણ કહે છે આપણને તો અહીંયા આપણે લખશું કે વાહ સુંદર અક્ષરે અહીંયા લખ્યું તો એ કોણ કરે તો કે એ આપણને પૂછે છે શિક્ષક તો અહીંયા એ હવે ખોટી જીદ ન કર એવું કોણ કહે તો કે પપ્પા આ રીતે તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 91 સુધીનું તમારે તમારું વર્ક કરી લેવાનું છે અને તમારે સુંદર અક્ષરે લખવાનું છે મેં તમને કીધું કે અહીંયા લખાયું છે ઈ અને એક તમારી જાતે એક ડબલ આપ્યું છે કે આ સૂચના તમને કોણ આપે છે તમારા કુટુંબના સભ્યોમાંથી ઈ તમારી જાતે લખવાનું એના પછી તમારે જોડકા કરવાના છે ફરીથી જ્યારે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યારે નવા પાઠ સાથે નમસ્તે વિદ્યાર્થી મિત્રો